હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો આશા રાખું છું બધા મજામાં છો. તો બાળકો, હું નિમેશ શર્મા ફરીથી તમારી સમક્ષ પ્રસ્તુત છું ક્લાસ 11 કેમેસ્ટ્રીના ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે એકમ 2 પરમાણુ બંધારણ ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાના છે. એકમ 2 પરમાણુનું જે બંધારણ છે તે ચેપ્ટર આપણે આજે 9 ચેપ્ટર આપણે શરૂ કરતા છે બાળકો. પરમાણુ બંધારણ એટલે કે સ્ટ્રક્ચર ઓફ એટમ. તો બાળકો, અહીંયા એક આ પાઠ શરૂ કરવા પહેલાં એક વિચાર તમારી સમક્ષ મૂકવામાં આવ્યું છે, તે વિચાર આપણે જોઈ લઈએ. એનસીઆરટી ટેસ્ટ બુક ઉપર આ વિચાર સૌથી પહેલાં ઉપર આપેલું છે બાળકો. તો બાળકો જો વિચાર છે, જુદા જુદા તત્વોના રાસાયણિક વર્તુકની સમૃદ્ધ વિવિધતાને આ તત્વમાંના પરમાણુઓના આંતરિક બંધારણ સાથે આર્ચી શકાય છે. એટલે બાળકો, જે જુદા જુદા તત્વો હોય બરાબર, તે જુદા જુદા પ્રકારના રાસાયણિક વ્યવહાર બતાવતા હોય, જુદા જુદા પ્રકારના રાસાયણિક વર્તુક બતાવતા હોય બરાબર, તો અલગ અલગ સંજોગોમાં પાછા જુદા જુદા પ્રકારના રાસાયણિક વ્યવહાર બતાવતા હોય, તો એનું કારણ શું છે બાળકો? તો એનું કારણ એ હોય છે કે એમાં જે સમૃદ્ધ વિવિધતા છે તે શાના કારણે હોય, જુદા જુદા કેમ બતાવે છે વ્યવહાર? તો એનું કારણ એ છે કે જે તત્વો છે બરાબર, એ તત્વોની અંદર એ તત્વો કયા પ્રકારના પરમાણુઓથી બન્યા છે બરાબર, તે છે એનું કારણ બરાબર. તો તત્વો કયા પ્રકારના પરમાણુઓથી બન્યા છે, એ પરમાણુ જુદા પડે છે, એક તત્વના પરમાણુ બીજા તત્વના પરમાણુથી કઈ રીતે જુદા પડતા હોય બરાબર, તો એનું કારણ શું છે? તો એ તત્વોમાંના જે પરમાણુઓ હોય તે પરમાણુઓની જે આંતરિક બંધારણ હોય બરાબર, એટલે એ પરમાણુઓનું નિર્માણ કઈ રીતે થયું છે બરાબર, તે સમજવાનું અગત્યનું છે બરાબર. તો બાળકો, એ જુદા જુદા પરમાણુઓનું બંધારણ જે જુદી જુદી તરીકે થતું હોય બરાબર, જુદા જુદા પ્રમાણનો જે પરમાણુનું બંધારણ હોય છે, એના કારણે તત્વોનો વ્યવહાર જુદા જુદા જોવા મળે છે. તો હવે બાળકો, એક અહીંયા ઉદાહરણ આપણે લઈ લઈએ. ધારો કે આ બે જુદા જુદા પદાર્થ તમને દેખાતા છે, આ બંને જુદા જુદા પદાર્થ, આ શું છે? તો આ લોખંડ છે બરાબર, સ્ટીલ, અને આ શું છે? તો આ ચોક છે. તો બાળકો, આ બંને જે છે તે જુદા જુદા પદાર્થ છે, આ બંને જે છે તે રાસાયણિક દ્રષ્ટિએ જોવા જઈએ તો જુદા જુદા વ્યવહાર બતાવશે. ક્લિયર છે બાળકો? રાસાયણિક વ્યવહાર પણ જુદા હશે, જુદા જુદા વ્યવહાર બતાવશે. વણતુક આ બંનેનું, બંને પદાર્થનું વણતુક જુદા હોય તો એનું કારણ શું છે? તો આ બંને જે તત્વ છે બરાબર, આ બંને તત્વની અંદર જે કંઈ પણ પરમાણુ છે એટલે કે જે કંઈ કણો છે બરાબર, તો આ જે છે તે આ તત્વ લોખંડના કણોથી બન્યો છે, અને આ ચોક છે તો ચોક જે છે તે કેલ્શિયમ થયો, કાર્બોનેટ થયો બરાબર, તો કેલ્શિયમ કાર્બોનેટથી બનેલું છે. ક્લિયર છે બાળકો? તો અહીંયા જે કણો છે, અંદરના કણો બરાબર, એના પરમાણુઓ, કણો એટલે કે એ કણો તો પરમાણુ જ હોય, એટલે પરમાણુની બંધારણ જ જુદો પ્રકારનો હોય. તો આમાં કેલ્શિયમના પરમાણુ જુદા હોય, આમાં લોખંડના પરમાણુ જુદા હોય બરાબર, તો એ પરમાણુઓનું જે બંધારણ છે તે જ જુદો છે. કેવું નામ? મતલબ એવું છે. અને તેના જ કારણે આ જુદા જુદા તત્વો જે છે તે જુદા જુદા રાસાયણિક વ્યવહાર બતાવતો હોય. તો આ ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો આ આકર્ષિત પામશે, આ કંઈ આકર્ષિત નહીં પામે. આમાંથી કરંટ પસાર થાય એટલે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, કેમ કે ધાતુ છે, આમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. કેમ કે આ સંયોજન સ્વરૂપે થઈ ગયો છે, ફક્ત કેલ્શિયમ હતું તો વાત જુદી હતી બરાબર છે બાળકો, પણ આ શું છે? હવે સંયોજન થઈ ગયું છે. તો બાળકો, આપણે આ જ વસ્તુ જોવાનું છે અહીંયા, કે જુદા જુદા તત્વોના રાસાયણિક વર્તુક સમૃદ્ધ વિવિધતાના તત્વોમાંના જે કંઈ પણ પરમાણુઓ હાજર હોય તો પરમાણુઓની આંતરિક બંધારણ, આપણે આ જ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં ભણવા છે બાળકો, પરમાણુનું બંધારણ બરાબર, તો એની સાથે જ આર્જી શકાય. તો આ જ જવાબદાર છે જુદા જુદા વ્યવહાર માટે, જુદા જુદા રાસાયણિક વ્યવહાર માટે. તો ચાલો જોઈએ બાળકો, આપણે આપણું શરૂઆત કરીએ. તો બાળકો, આ ચેપ્ટર જે છે બરાબર, તે તત્વજ્ઞાનીઓના વિચાર પરથી આખું વિકસિત થયું છે. તો આપણે પણ જો આવા ચેપ્ટરની અભ્યાસ કરવાની વાત કરીએ બાળકો, આવા એકમ, આવા પાઠની જો અભ્યાસ કરવાના હોય, આવા ટોપિક ઉપર આપણે અભ્યાસ કરવાનો હોય બાળકો, બહુ જ રસપ્રદ છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે બરાબર. તો તમારે પણ એક તત્વજ્ઞાની તરીકે, એક ફિલોસોફરની તરીકે તમારે પણ પોતાનો વિચાર મૂકવા પડે બરાબર, તો તમે બીજા કોઈ ફિલોસોફરને, બીજા કોઈ તત્વજ્ઞાનીના વિચારો જે છે તે સમજી શકશો. ક્લિયર છે બાળકો? તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આપણે ચાલો સ્ટાર્ટ કરીએ. તો બાળકો, ઘણા વર્ષો પહેલાંથી આ જે પરમાણુની વાત થતી છે બરાબર, ઘણા વર્ષો પહેલાંથી આ પરમાણુનું જે છે જાણકારી બરાબર, તે કયા કોણાથી મળતું હતું? ઘણા વર્ષો પહેલાંથી આપણે વાત કરીએ તો પરમાણુની અસ્તિત્વની આપણે વાત કરીએ બાળકો, તો પરમાણુની અસ્તિત્વ એ ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાની જો હતા બરાબર, તે લોકોએ આપેલી હતી ઘણા વર્ષો પૂર્વ. પરમાણુ
અસ્તિત્વ ભારતીય અને ગ્રીક ફિલોસોફર અને ગ્રીક તત્વજ્ઞાનનો આપી હતી. તો ઘણા વર્ષો પહેલાની આપણે વાત કરીએ તો એનો આપણે સમયની વાત કરીએ તો ઈસવીસન 400 વર્ષ પહેલાની વાત છે બાળકો. ત્યારથી આપણે આ પરમાણુ વિશે જાણકારી છે. ક્લિયર છે બાળકો? તો બાળકો એ પ્રકારના ત્યારના જે તત્વજ્ઞાનીઓ હતા, ભારતીય તત્વજ્ઞાનીઓ કે ગ્રીક તત્વજ્ઞાનીઓની વાત કરીએ તો એ પ્રમાણે એ લોકોના પ્રમાણે શું હતું, એવું માનવામાં આવતું હતું કે પરમાણુઓ જે છે તે દરેક દ્રવ્યના પાયાના ઘટક છે. ત્યારની માન્યતા બધા જ દ્રવ્યની પાયાની ઘટક પરમાણુ છે. શું છે? પરમાણુ છે. તે સમયે ત્યાંની જ આ માન્યતા હતી કે બધા જ દ્રવ્યની પાયાની ઘટક જે છે તે પરમાણુ છે. એટલે જે રીતે આપણે દિવાલ ઊભા કરવા માટે આપણે ઈંટો જોડી જોડીને દિવાલ ઊભા કરીએ, તે રીતે આપણે એમ કહી શકીએ કે બધા જ પદાર્થો જે છે તે નાના નાના કણો એટલે કે પરમાણુઓથી બન્યા છે, બરાબર? તેવી માન્યતા હતી. બાળકો તમને કહેવું કે આ જે પરમાણુ જે છે, બરાબર, તે પરમાણુનો ઇંગ્લિશ શબ્દ, બરાબર, અંગ્રેજી શબ્દ જે છે તે એટમ છે. પરમાણુ નો અંગ્રેજી શબ્દ શું છે? તો બાળકો પરમાણુ નો અંગ્રેજી શબ્દ એટમ છે, બરાબર. એટમ કહેવાય પરમાણુ ને શું કહેવાય? એટમ કહેવાય. તો બાળકો આ એટમ શબ્દ ક્યાંથી આવ્યો? તે ગ્રીક શબ્દ પરથી આવ્યું છે, બરાબર. ગ્રીક શબ્દ પરથી આવ્યું છે. ગ્રીક શબ્દ એટોમિયો પરથી આવેલું છે. એટોમિયો પરથી આવ્યું. તો આ એટોમિયોનો અર્થ શું થાય? આનો અર્થ શું થાય? તો આના અર્થની વાત કરું મેં તો આનો અર્થ શું થાય? હવે મિનિંગ શું થાય બળકા? અર્થ શું થાય એટોમિયોનો? તો એટોમિયોનો અર્થ તમે તેનો કાપી શકાય નહીં તેવો થાય, વિભાજિત થઈ શકે તેવો, વિભાજિત ના થઈ શકે તેવો થાય. કાપી શકાય નહીં, વિભાજિત કરી શકાય નહીં, આ પ્રકારનો એનો અર્થ થાય છે, બરાબર. તો આનો અર્થ તમને બતાવી દઉં, કાપી શકાય નહીં, કાપી શકાય નહીં, બરાબર. એક અર્થ થાય, બરાબર. આ રીતે આનો અર્થ આપણને થાય, વિભાજિત કરી શકાય નહીં, વિભાજિત કરી શકાય નહીં. કાપી શકાય નહીં, વિભાજિત કરી શકાય નહીં. એટલે આ એટોમિયોનો મિનિંગ જ એવો થાય, એટોમિયોનો અર્થ જ એવો થાય કે કાપી ના શકાય, તોડી ના શકાય, વિભાજિત ના કરી શકાય, બરાબર. તો એ શબ્દ પરથી આ એટમ શબ્દ આવ્યો છે બાળકો. આ શબ્દ પરથી આ એટમ શબ્દ આવ્યો, બરાબર. અને એટમનું ગુજરાતી પરમાણુ થાય. તો બાળકો એટલે કહેવાનું બધું એવું છે કે કોઈ પણ દ્રવ્ય હોય, કોઈ પણ પદાર્થ હોય, બરાબર, તેનો એટલો બધો નાનો ભાગ, એટલો બધો નાનો ભાગ જે કે ફરીથી તોડી ના શકાય. તો બાળકો આ લોકોને આ વિચાર કઈ રીતે આવ્યો? ગ્રીક તત્વજ્ઞાનીઓ છે તે લોકોને આ વિચાર કેવી રીતે આવ્યો? તો બાળકો એ લોકો એવું વિચાર્યું
કે ધારો કે કોઈ પણ પદાર્થ છે બરાબર, એ પદાર્થને આપણે તોડતા જઈએ, ધારો કે આ એક પદાર્થ છે બરાબર, આ પદાર્થને હું તોડતો જાઉં બરાબર, આ રીતે જોઈ લો, આ પદાર્થ છે, આ પદાર્થને હું તોડું, આ તોડીને બે ટુકડા કર્યા બરાબર, હવે આ બંનેમાંથી આ નાનો ટુકડો લઈએ અને હજુ આપણે તોડતા જઈએ બરાબર, હાથીઓથી તૂટતું આપણે હથોડાથી મારી મારીને તોડીએ, તો તોડી તોડીને આપણે એકદમ પાવડર જેવો કરી નાખીને એ પાવડરના એકદમ નાનો કણ હોય તેને પણ તોડતા જઈએ, તો એટલું બધું આપણે એને તોડતા જઈએ જેટલું શક્ય થાય તેટલું તોડતા જઈએ બરાબર, જુદા જુદા સાધનોથી લઈને તોડીએ, તો એવું માનવામાં આવે કે અંતે એક એવી એટલો બધો નાનો સૂક્ષ્મ કણ મળશે, એટલો બધો નાનો નાનામાં નાનો કણ મળશે બરાબર, કે જેને તોડવું અશક્ય થઈ જાય, અતિ નાનો કણ મળે કે જેને તોડવું અશક્ય થાય બરાબર, નરી આંખે તો દેખાય જ નહીં, કોઈ પણ માઇક્રોસ્કોપમાં પણ નહીં દેખાય બરાબર, પરમાણુ દેખાતા નથી, એટલું વસ્તુ યાદ રાખવાનું છે બાળકો, પરમાણુ કોઈ દરે આપણે દેખાતા નથી, જે કંઈ પણ અહીંયા અભ્યાસનું વાત બની છે બરાબર, જે પણ કંઈ અહીંયા વિકસિત થયું છે આખા પાઠમાં હમણાં સુધીમાં, જે પણ આપણે પરમાણુ વિશે જોઈએ તેમાં આપણે પરમાણુ કોઈને પણ દેખાતું નથી, ક્લિયર છે બાળકો, પરમાણુની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન કોઈને દેખાય નહીં, એ વસ્તુ યાદ રાખજો, પણ જે પણ આખી વિકસિત થઈ છે અભ્યાસની વાત આપણે જે કહીએ તે બધા પ્રયોગો ઉપર વિકસિત થયું છે બરાબર છે, જે પણ કંઈ ચર્ચા થઈ છે તે આખા પ્રયોગોના આધારિત થયું છે, ને એ સાચું જ પડ્યું છે, ખોટું નથી પડ્યું બરાબર છે, પ્રયોગોના ઉપરથી જે પણ કંઈ વિધાન મુકાયા છે બરાબર, તે બધું આખી જાણકારી લેવ્યા પછી એની સાબિતી એના પુરાવા આપ્યા પછી થયા છે, તો બાળકો આ બધા આ પ્રકારના જે પદાર્થો તેને આપણે તોડ્યા કરીએ તો એકદમ નાનું કણ થાય, એકદમ શક્ય થાય તેટલું નાનો કણ મળે બરાબર, જે નરી આંખે તો નથી જ દેખાતો બરાબર, પણ આ પદાર્થની બધી જ લાક્ષિકતા એ નાના કણમાં પણ હશે, તો બાળકો આવા નાના કણ જે તોડી ન શકાય, વધારે પછી તોડી ન શકાય બરાબર, તેને આપણે એટોમી એટલે કે એટમ કહીએ, તેને આપણે પરમાણુ કહીએ, ક્લિયર થયું બાળકો, તો આ છે પરમાણુ, તો બાળકો આ પરમાણુ હવે કયા રીતે બન્યા છે બરાબર, જુદા જુદા તત્વોના પરમાણુ જુદા કેમ છે તેનું કારણ શોધવા માટે આપણે પરમાણુના બંધારણ વિશેનો અભ્યાસ કરવાનો છે, તો બાળકો તમે જાણશો કે આ રીતે જુદા જુદા તત્વજ્ઞાનો પોતાના વિચારો મૂકતા હતા બરાબર, પણ આ જે વિચારો મૂકતા હતા આ વિચારોનો કોઈ પણ પુરાવો હતો નહીં, કોઈ પણ પ્રૂફ ન હતો બરાબર, કોઈ પણ સબૂત ન હતો કે આ થાય તો શા માટે, આવું છે તો શા માટે, એટલે બધા પહેલાના લોકોએ એમ તો કહી દીધું કે દ્રવ્યના નાનામાં નાનો કણ જે છે તે પરમાણુ છે બરાબર, એવું કીધું, પણ આનો કોઈ પુરાવો હતો નહીં, પહેલાના સમયમાં મેળવેલી પરમાણુની જાણકારી પુરાવા વગર હતી, પછી બાળકો સૌથી પહેલા પુરાવા સાથે કાં તો પ્રયોગો સાથે જેણે પોતાને પરમાણુની જાણકારી આપી બરાબર, તે કોણ હતો, તો બ્રિટિશ શાળાનો એક ટીચર હતો બરાબર, બ્રિટિશ શાળાનો એક શિક્ષક હતો, તો સૌપ્રથમ બ્રિટિશ શાળાનો શિક્ષક બરાબર, બ્રિટિશ શાળાનો શિક્ષક ફરોસિયા શિક્ષક હતો બાળકો, બ્રિટિશ શાળાનો શિક્ષક નામ જ્હોન ડાલ્ટન, બાળકો નામ જ્હોન ડાલ્ટન ને નામ હતા એનું જ્હોન ડાલ્ટન લખી દો બરાબર, શિક્ષક જ્હોન ડાલ્ટને પરમાણુ પ્રાયોગિક અભ્યાસ આધારે જાણકારી આપી, તો બાળકો સૌપ્રથમ બ્રિટિશ શાળાના જે શિક્ષક હતો જ્હોન ડાલ્ટને બરાબર, તેને પરમાણુનો પ્રાયોગિક અભ્યાસના આધારે જાણકારી આપી, અને જાણકારી આપતા એણે શું કીધું, એણે છે ને પરમાણુના સિદ્ધાંત આપી દીધા, જે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત તરીકે ફેમસ થઈ ગયા બરાબર, એટલે આપણે એમ કહી શકીએ પ્રચલિત થઈ ગયું,
ડાલ્ટન નો પરમાણુ સિદ્ધાંત, પરમાણ્વીય સિદ્ધાંત. તો બાળકો આ પરમાણ્વીય સિદ્ધાંત જે છે તેના વિશે તમે પહેલા પાઠમાં ભણી ગયા છો, બરાબર છે? ડાલ્ટન નો પરમાણ્વીય સિદ્ધાંત વિશે તમે પહેલા પાઠમાં ભણી ગયા છો, એનો તમને ખબર જ છે બધા. લાક્ષણિકતા શું છે? તો પરમાણ્વીય સિદ્ધાંત, ડાલ્ટન પરમાણ્વીય સિદ્ધાંતમાં તમને કીધું છે કે બધા દ્રવ્યો જે છે તે નાના નાના કણો પરમાણુથી બન્યા છે, બરાબર. જુદા જુદા તત્વના પરમાણુ જુદા જુદા હોય છે, એક જ તત્વના પરમાણુ એક જ હોય છે, સેમ જ હોય છે, બરાબર. જુદા જુદા તત્વના પરમાણુના એક જ તત્વના જે પરમાણુ હોય તેમને પરમાણુના દળ પણ સરખા હોય, પણ જુદા જુદા તત્વના પરમાણુના પરમાણુ દળ જુદા જુદા હોય છે. પછી સંયોગીકરણના નિયમ પણ બતાવ્યો છે કે બે કરતાં તેનાથી વધુ જુદા જુદા તત્વોના પરમાણુઓ જ્યારે એકબીજા સાથે સંયોગીકરણ કરે તો અણુ બનાવે, જુદા પ્રકારના અણુ બનાવતા હોય, બરાબર છે? તો આ બધા જે છે પરમાણુ સિદ્ધાંતમાં બધી જાણકારી આપેલી છે બાળકો, ક્લિયર છે? તો આ પરમાણુ સિદ્ધાંત જે છે તે સમયે પ્રચલિત થયો, કેમ કે સૌથી પહેલો જે હતો તે પ્રાયોગિક અભ્યાસના આધારે હતો, બરાબર. ડાલ્ટનનો જે પરમાણુ સિદ્ધાંત હતો તે પ્રાયોગિક અભ્યાસ આધારે હતો, પ્રાયોગિક અભ્યાસ આધારે. એટલે આનો પુરાવા તો નહીં, પુરાવાની જગ્યા અભ્યાસ હતું એનો, બરાબર, પ્રાયોગિક અભ્યાસના આધારે હતો. બે પ્રયોગના આધારે આ સિદ્ધાંતને આપ્યો હતો, બરાબર છે? તો બરાબર તે સમયે પરમાણુની જાણકારી કોઈ પણ વૈજ્ઞાનિકને હતું નહીં. તો વૈજ્ઞાનિકો જે છે તે પરમાણુનો અભ્યાસ જ્યારે કરતા હતા, બરાબર, તત્વોનો અભ્યાસ કરતા હતા, ત્યારે એમને ઘણા બધા જે રોજિંદા જીવનમાં એ લોકો રાસાયણિક પ્રક્રિયાઓ જોતા હતા તો તેમાં ઘણા બધા સમસ્યા આવતી, એટલે સમજવામાં, બરાબર, ઘણા બધા સવાલો પ્રશ્નોના જવાબ એ લોકોને શોધવાના હતા. તો વૈજ્ઞાનિકો માટે કયા પ્રશ્નોનો જવાબ શોધવાના હતા, કયા સમસ્યાઓ સાથે એ લોકોને આવતી હતી, બરાબર. તો વૈજ્ઞાનિકો સામે જુદા જુદા સમસ્યા કઈ હતી? જુદા જુદા સમસ્યા કઈ હતી, બરાબર? તો તમે કઈ રહ્યો, જુદા જુદા સમસ્યાની વાત કરીએ આપણે. પરમાણુની સ્થાયિતા સમજાવી, એ સમસ્યા હતી. એક સમસ્યા હતી, બીજી સમસ્યા શું હતી? તો એક જ તત્વ બીજા તત્વ સાથેની વર્તણૂક સરખામણી ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના સંદર્ભમાં કરવી. એક તત્વને બીજા તત્વની સાથે જે કંઈ વ્યવહાર હતું, બરાબર, વર્તણૂક હતું, તે ભૌતિક અને રાસાયણિક સંદર્ભમાં કરવું. એક તત્વ નું બીજા તત્વ સાથે ભૌતિક અને રાસાયણિક વ્યવહાર સમજાવવું. બરાબર, આ પણ મુશ્કેલી, આ પણ સમસ્યા હતી એ લોકો માટે. પછી ત્રીજી સમસ્યા કઈ હતી? જુદા જુદા પરમાણુના સંયોગીકરણથી બનતા જુદા જુદા અણુઓના સર્જનનો સમજણ આપી, બરાબર. જુદા જુદા તત્વોના સંયોગીકરણથી બનતા અણુઓના નિર્માણની સમજણ આપી. અને લાસ્ટ, પરમાણુઓ દ્વારા શોષાતા કે ઉત્સર્જન પામતા વિદ્યુત ચુંબકીય વિકિરણની લાક્ષણિકતા
સ્વભાવ અને ઉદ્ભવ ને સમજવા બરાબર પરમાણુ દ્વારા શોષાતા કે ઉત્સર્જિત થતા શોષાતા विद्युत चुंबकीय विकिरण विकिरणनी नो स्वभाव लाक्षिकता बराबर विकिरण नो लाक्षिकता लाक्षणिकता स्वभाव अने उद्भव ने समझावा तो बड़ा तो आज ऐसे दिला हुआ तत्व आने अन्य संयोगी ग्रंथि की बंधा अनुभव ना निर्माण अन्य समझना आप भी परमाणुओं द्वारा सोचाता के उत्सर्जित तथा विद्युत चुंबकीय विकरण की लाक्षणिकता स्वभाव अने उद्भव ने समझवा माटे મુશ્કેલી નડતી હતી હવે બાળકો આપણે જોશું કે અવપરમાણીય જે સિદ્ધાંત છે બરાબર અવપરમાણીય સિદ્ધાંતની આપણે વાત કરીએ અવપરમાણીય કણોની વાત કરીએ બાળકો અવપરમાણીય કણો બરાબર અવપરમાણીય કણો તમે જાણશો કે જે ડાલ્ટનનો પરમાણીય સિદ્ધાંત હતો તે ડાલ્ટનનો પરમાણીય સિદ્ધાંત ત્રણ પ્રકારના નિયમને સમજાવવામાં સફળતાપૂર્વક સફળ થયો હતો બરાબર તો તમે જાણશો કે ડાલ્ટન જે છે ડાલ્ટનનો પરમાણીય સિદ્ધાંત સિદ્ધાંત પરથી દળ સંચયનો નિયમ નિશ્ચિત જથ્થાનો નિયમ નિશ્ચિત દળ સંચયનો નિયમ નિશ્ચિત જથ્થાનો નિયમ ગુણક પ્રમાણનો નિયમ ગુણક પ્રમાણનો નિયમ ને સફળતાપૂર્વક સમજાવી શકાય હતું ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત પરથી દળ સંચયનો નિયમ નિશ્ચિત જથ્થાનો નિયમ ગુણા પ્રમાણનો નિયમને સફળતાપૂર્વક સમજાવી શકાયું હતું પરંતુ અમુક એવા હતા અમુક પ્રયોગ ના પરિણામો સમજાતા ન હતા સમજાતા ન હતા કેવા પ્રયોગની વાત થાય છે બાળકો અમુક પ્રયોગના પરિણામોને સમજાતા ન હતા તો કયા હતા એ પ્રયોગો એ બતાવી દઉં તમને તો જેવા કે બાળકો આપણે જોઈએ કે કાચનો સળિયો હોય કે એબોનાઇટ રોડ હોય બરાબર આપણે કાચના સળિયાની વાત કરીએ બાળકો કાચનો સળિયો બરાબર આ કાચ જે એબોનાઇટ આપણે જયારે કોઈ કાપડ સાથે ઘસીએ બરાબર આ કાપડ છે
ઉપર રેશમના કાપડ બરાબર આ રેશમનું કાપડ છે તો બાળકો આ રેશમના કાપડ ઉપર બરાબર આ રેશમના કાપડ ઉપર તમે ઘસો અને બરાબર આ રીતે એમ ઘસો તમે રેશમના કાપડ પર તો શું થશે ઘસવાથી આના પર શું થશે બધા વિદ્યુતભાર ઘન વિદ્યુતભારિત થઈ જશે બરાબર આમાંના ઇલેક્ટ્રોન અહીંયા જતા રહી આ ઘન વિદ્યુતભારિત થઈ જાય આખો સળિયો જે છે તે ઘન વિદ્યુતભારિત થઈ જાય તો બાળકો આના લીધે શું થશે થાય કે એ જે પેપરના ટુકડા છે બરાબર પેપરના ટુકડા છે કે એવા જુદા જુદા વસ્તુ ઉપર આકર્ષણ પામે છે અને આકર્ષણ પામશે અને વિદ્યુત ઉત્પન્ન કરે બરાબર તો વિદ્યુત ઉત્પન્ન કરે ઘસવાથી ઘસવાથી વિદ્યુત ઉત્પન્ન કરે આ વિદ્યુત કયા પ્રકારનો હતો બરાબર તેની સમજૂતી આપી ન શકાય પછી શું થયું કે આગળની સદીમાં 20મી સદીની વાત કરીએ બાળકો તો 20મી સદીમાં પરમાણુના જુદા જુદા અપરમાણીય કણો શોધવા લાગ્યા જેવા કે ઇલેક્ટ્રોન પ્રોટોન બરાબર ન્યુટ્રોન તો આપણે અહીંયા ચર્ચા કરશું ઇલેક્ટ્રોનની શોધ અને પ્રોટોનની શોધ કઈ રીતે થઈ હતી તો સૌથી પહેલાં આપણે બાળકો ચર્ચા કરશું ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ ચાલો જોઈએ આપણે બાળકો ઇલેક્ટ્રોનની શોધ આપણે જોશું આપણે સમજવા માટે તમે જાણી લો કે 1830 માં માઇકલ ફેરાડે ની વાત કરીએ બાળકો માઇકલ ફેરાડે તો આને સૌથી પહેલા અભ્યાસ કર્યો કોનો અભ્યાસ કર્યો એને કે એને દર્શાવ્યું કે વિદ્યુત વિભાજનના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ પર રાસાયણિક પ્રક્રિયા થાય બરાબર તો એને શું દર્શાવ્યું દર્શાવ્યું કે જ્યારે વિદ્યુત વિભાજન ના દ્રાવણ માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે પસાર થાય તો વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થાય તો વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થાય તો બાળકો એને આ સૂચવ્યું તો આ સૂચવવા માટે આને સમજવા માટે હું તમને એક આકૃતિ બતાવી દઉં બરાબર એ બાર સાયન્સમાં તમે ભણવાના છો આ રીતેના એક બરાબર વિદ્યુત વિભાજનનો પાત્ર હોય છે બરાબર છે અને એની અંદર આ રીતેના એનોડ ને કેથોડ હોય બરાબર એટલે કે વિદ્યુત ઋણ વિદ્યુત ને ઘન વિદ્યુત ધ્રુવ હોય બરાબર ને આ રીતે બેટરી વડે જોડાણ થયું હોય ક્લિયર છે બાળકો આ પ્લસ અને આ માઇનસ બરાબર તો આ રીતે આ પ્લસ અને આ માઇનસ આ શું છે તો વિદ્યુત વિભાજ્ય છે બરાબર એટલે કોઈ સ્ટારનો દ્રાવણ લઈએ આપણે બરાબર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ બરાબર તો બાળકો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે અને આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જે છે તેમાંથી જો આપણે કરંટ પાસ કરીએ વિદ્યુત પ્રવાહ પાસ કરીએ તો શું થાય તો વિદ્યુત પ્રવાહ પાસ થતા જે ઋણ વિભાજિત વિદ્યુત છે બરાબર તે ઇલેક્ટ્રોનનો દાન કરશે અને શું થશે ઇલેક્ટ્રોન અહીંયા જશે અને અહીંયા ઘન વિભાજિત આયન હોય તે ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા બરાબર બીજા વિદ્યુત ધ્રુવ પર એ સેટલ થાય છે બરાબર છે સપાટ વિદ્યુત બીજા વિદ્યુત ધ્રુવ પર ઘન વિભાજિત વિદ્યુત ધ્રુવ પર એ અપાર થાય છે બરાબર બેસી જાય છે એના પર સેટલ થાય તો બાળકો અહીંયા આપણે જોઈએ કે વિદ્યુત વિભાજન જે દ્રાવણ હોય તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા શું થાય છે તો વિદ્યુત પ્રવાહ પસાર કરતા રાસાયણિક પ્રક્રિયા થાય છે વિદ્યુત ધ્રુવો પર બરાબર તો આ વસ્તુનું એને અવલોકન કર્યું હતું કોણે માઇકલ ફેરાડે
પછી એને શું કર્યું કે અહીંયા આપણે વિદ્યુત વિભાજન એટલે દ્રાવણ જે છે પ્રવાહી સ્વરૂપે જે છે તે જગ્યાએ આપણે જો હવે આ વિદ્યુત વિભાજન દ્રાવણને આપણે વાયુ સ્વરૂપે લઈએ અને આ જ પ્રકારની આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ બરાબર વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા કરીએ તો શું થાય તો એના માટે શું કર્યું એણે વાયુ સ્વરૂપે વિદ્યુત વિભાજન રાખવા માટે એણે શું કર્યું પાત્ર બદલી નાખ્યું કારણ કે પાત્ર ખુલ્લો નહીં રાખાય ને નહીં તો વાયુ તો ઉડી જશે એટલે એણે શું કર્યું એણે જુદા પ્રકારનો પાત્ર લીધો બરાબર પણ તમને પહેલાં એક વસ્તુ જણાવી દો બાળકો કે આ અભ્યાસ જે એણે કર્યું બરાબર તેના પછાડી સિદ્ધાંત શું છે વિદ્યુત વિભાજ્ય રાસાયણિક પ્રક્રિયા પછાડી સિદ્ધાંત શું છે તો એના પછાડી સિદ્ધાંત એ છે કે સમાન વિભાજ જે છે બરાબર સિદ્ધાંત કયા સિદ્ધાંત પર એને પ્રયોગ કર્યો તો સિદ્ધાંત તમને બતાવી દઉં કે સમાન વિભાગની વાત કરીએ બાળકો તો જે સમાન વિભાગ હતા તે શું થાય છે સમાન વિભાગ એકબીજાને અપાકર્ષક છે સમાન વિભાગ અપાકર્ષણ કરે છે બરાબર અને આ સમાન વિભાગ હોય આ સમાન વિભાગ તે શું કરશે આકર્ષણ કરશે ક્લિયર છે બાળકો તો આના આ સિદ્ધાંતના આધારે માઇકલ ફેરાડે શું કર્યું તો એણે આ પ્રકારની કાચની નળી લીધી બરાબર જે કેથોડ કિરણ તરીકે પછી પ્રચલિત થઈ ગયો કેથોડ કિરણ ટ્યુબ તરીકે પ્રચલિત થઈ ગયું આ પ્રકારની એણે કાચની નળી લીધી બરાબર એક કાચની નળીના બંને છેડા પર એણે શું કર્યું તો ધાતુની પ્લેટ લગાવી બરાબર ધાતુની પ્લેટ એને ઊંચા વોલ્ટેજની બેટરી સાથે જોડાણ કર્યું એણે ઊંચા વોલ્ટેજની બેટરી સાથે અહીંયા જે બેટરી લેવામાં આવેલી તે બેટરીનો વોલ્ટેજ કરીબન ઊંચા વોલ્ટેજની આપણે વાત કરીએ તો બાળકો 10,000 વોલ્ટની આપણે કલ્પી શકીએ બરાબર બેટરી 10,000 વોલ્ટ એ તમારા ટેસ્ટબુકમાં નથી આવ્યું આપણે વિચારી શકીએ બરાબર છે અને આ કાચની નળી છે બાળકો અહીંયા કાચની નળી પર શું કર્યું તો શૂન્ય અવકાશ માટે વેક્યુમ પંપ લગાવવામાં આવ્યું બરાબર શૂન્ય અવકાશ બરાબર અને આની અંદર બધા વાયુને કાઢીને બરાબર વાયુ કાઢીને એની અંદર નિષ્ક્રિય વાયુ નાખવામાં આવ્યું હતું નિષ્ક્રિય વાયુ તો નિષ્ક્રિય વાયુ જેવા કે હિલિયમ બરાબર છે બાળકો નિષ્ક્રિય વાયુ જેવા કે હિલિયમ પછી અહીંયા જે છે ને બાળકો આ જે છે ને તો અહીંયા આ ઘન વિભરિત અને અહીંયા ઋણ વિભરિત બરાબર છે અહીંયા ઋણ વિભરિત અહીંયા ઘન વિભરિત આ ઘન વિભરિત બેટરીનો ઘન વિભરિત આ ઋણ વિભરિત તો આ જે છે તે કેથોડ તરીકે વર્તે બરાબર કેથોડ આ વિદ્યુતનું કેથોડ અને આ વિદ્યુતનું એનોડ પ્રયોગ છે બાળકો તો અહીંયા શૂન્ય અવકાશ કરીને એની અંદર નિષ્ક્રિય વાયુ મૂકવામાં આવ્યું પહેલાનો વાયુ બહાર કાઢી નાખવામાં આવ્યું બરાબર દબાણ જે છે દબાણ આનો ઘણો નીચો રાખવામાં આવ્યો વાયુ બરાબર દબાણ નીચે અને વોલ્ટેજ ઊંચા દબાણ ઓછું બરાબર ઘણું ઓછું અને વોલ્ટેજ બહુ વધારે વોલ્ટેજ વધારે તો બાળકો આ રીતેનું આખી વ્યવસ્થા કરવામાં આવી બરાબર છે અને પછી અને આની આમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યું બરાબર તો અહીંયા વિદ્યુત પ્રવાહ જે રીતે પસાર કરવામાં આવ્યું શું થયું તો આની અંદર જે ઋણ વિભાજિત ઇલેક્ટ્રોન હતા બરાબર ઇલેક્ટ્રોન તો શોધાયા નહીં હતા પણ ઋણ વિભાજિત કણો જે હતા તે શું થયા તો કેથોડ કિરણ તરીકે બહાર નીકળ્યા બરાબર તો કેથોડ કિરણ તરીકે બહાર નીકળવા લાગ્યા બરાબર અને એનોડ તરફ આકર્ષિત પામવા લાગ્યો તો હમણાં તમને જે સિદ્ધાંત બતાવ્યો તે પ્રમાણે હવે બાળકો આ જે કિરણ હતું તે કિરણને કેથોડ કિરણ કહેવાય છે કેમ કે કેથોડ વિદ્યુત રૂપરથી ઉત્સર્જિત થતા અને એનોડ તરફ જતા બરાબર છે બાળકો કેમ કે આ જે છે માઇનસ અને આ પ્લસ છે એટલે હવે બાળકો આ જે કેથોડ કિરણ હતા બરાબર તે નરી આંખે દેખાતા નહીં હતા અને એ ખબર નહીં પડે કે કેથોડથી એનોડ તરફ જતા છે તો એના માટે શું કરવામાં આવ્યું તો એનોડમાં અહીંયા છિદ્ર કરવામાં આવ્યું આ છિદ્ર અને છિદ્ર કર્યા પછી તો અહીંયા શું કરવામાં આવ્યું તો છિદ્ર કર્યા પછી એક અહીંયા ZNS નો અહીંયા પડ લગાવવામાં આવ્યું બરાબર આ પ્રસ્ફુરણ પડ છે બાળકો ZNS નો પડ બરાબર પ્રસ્ફુરણ એને પ્રસ્ફુરણ કહેવાય પ્રસ્ફુરણ તો બાળકો આ પ્રસ્ફુરણ પડ લગાવવામાં આવ્યું ZNS નો તો આનાથી શું થાય કે જ્યારે
કેથોડ કિરણ આ છિદ્રમાંથી પસાર થાય તો છિદ્રમાંથી પસાર થઈને અહીંયા જ્યારે અથડાય તો અહીંયા શું કરે તો ચમકારો ઉત્પન્ન કરે ક્લિયર છે બાળકો ચમકારો ઉત્પન્ન કરશે તો એ ચમકારો જે ઉત્પન્ન થાય તે શું સૂચવે કે કેથોડ કિરણ જે છે તે અહીંયા અંદર આવતા છે ક્લિયર છે બાળકો હવે બાળકો આ જે આખી પ્રયોગ માઇકલ ફરાડે એ કરી બરાબર તે પ્રયોગ દરમિયાન એણે શું વિચાર્યું કે અહીંયા જે કંઈ પણ એને અવલોકન કર્યું બરાબર તે અવલોકન પરથી તમને આગળ બતાવું તમને એક વસ્તુ બીજું બતાવી દઉં કે જડેનસ જે અહીંયા લગાવવામાં આવે છે તેવો જ જડેનસ પ્રસરણ જે પડતો છે પ્રસરણનો જે પડ છે તે આપણા ટેલિવિઝનમાં પણ હોય બરાબર તો ટેલિવિઝનમાં પણ આ પ્રકારનો પ્રસરણ પડ હોય છે જેના કારણે આપણે પિક્ચરને બધું દેખાતું હોય છે ક્લિયર છે બાળકો તો હવે માઇકલ ફરાડે જે પણ આ અવલોકન કર્યું આ કેથોડ પ્રક્રિયા સોરી કેથોડ કિરણનો ટ્યુબમાં બરાબર આ જે આખો પ્રયોગ હતો તે ફેમસ થઈ ગયો કેથોડ કિરણ વિભાનળીમાં જે એક્સપેરિમેન્ટ હતો આજે આખો પ્રયોગ હતો તે કેથોડ કિરણ વિભાનળી છિદ્રવાળા એનોડવાળામાંથી બરાબર ફેમસ થઈ ગયો કેથોડ કિરણ પ્રયોગ તરીકે તો કેથોડ કિરણ પ્રયોગ તરીકે આ ફેમસ થયું બાળકો કેથોડ કિરણ પ્રયોગ કેથોડ ડિસ્ચાર્જ ટ્યુબ બરાબર કેથોડ કિરણ ટ્યુબ પ્રયોગ બરાબર આ રીતે આ ફેમસ થઈ ગયો બાળકો અને આ પ્રયોગમાં એણે શું અવલોકન શું કરેલું એણે અવલોકન કરેલો કે કેથોડ કિરણ જે છે તે કેથોડથી ઉત્પન્ન થાય કેથોડમાંથી ઉત્પન્ન થાય શરૂ થાય અને એનોડ તરફ જાય છે બરાબર કેથોડમાંથી ઉત્પન્ન થાય અને એનોડ તરફ જાય છે ક્લિયર છે બાળકો કેથોડ કિરણ જે છે પોતે દૃશ્યમાન નથી અને તેના માટે શું કરવામાં આવે તો એક પ્રસરણ લગાવવામાં આવે છે જેડેનેસનો પટ લગાવવામાં આવે છે અને એનોડમાં છિદ્ર કરવામાં આવે છે અને જેડેનેસનો પટ લગાવવામાં આવે છે બરાબર જેથી કેથોડ એના પર અથડાય તો ચમકારો કરે બરાબર પછી એને શું બતાવ્યું કે આ જે કેથોડ કિરણ છે બરાબર એ વિદ્યુત ક્ષેત્ર કે કાં તો ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં એક સીધા રેખામાં સીધા દિશામાં જ એ પસાર થાય છે બરાબર પરંતુ જ્યારે પણ વિદ્યુત ક્ષેત્ર કાં તો ચુંબકીય ક્ષેત્ર આના માર્ગમાં આવે ત્યારે આ કેથોડ કિરણ જે છે તે એવો વ્યવહાર બતાવે જાણે કે કોઈ ઋણ વિભારિત કણ ધરાવતો કિરણ હોય બરાબર એટલે ઋણ વિભારિત કણ ધરાવતો કિરણને જેવો જ વર્તુક બતાવે છે કોની હાજરીમાં વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં તો બાળકો એના પરથી એ વસ્તુ સાબિત થયો કે આ જે કેથોડ કિરણ છે તે આ પ્રકારનું કોઈ ઋણ વિભાજિત કણ ધરાવતો હશે બરાબર ઋણ વિભાજિત કણ ધરાવતો હોય એ રીતેનું માનવામાં આવ્યું અને આ ઋણ વિભાજિત જે કણ હતા તેને નામ આપી દેવામાં આવ્યું ઇલેક્ટ્રોન ક્લિયર છે બાળકો તો આને નામ આપવામાં આવ્યું ઇલેક્ટ્રોન તો બાળકો આ જ નામ અપાયા આને નામ આપવામાં આવ્યું છે ઇલેક્ટ્રોન બરાબર છે તો બાળકો આ રીતે ઇલેક્ટ્રોનની શોધ થઈ તો આ માનવામાં આવ્યું કે આ જ પ્રકારે બધા દ્રવ્યોની અંદર ઇલેક્ટ્રોન જે છે તે એક મૂળભૂત કણો છે બરાબર એ વસ્તુ અહીંયા તારણ આપવામાં આવ્યું એમ તારણ કરી શકાય કે ઇલેક્ટ્રોન જે છે તે બધા જ પ્રકારના પરમાણુઓના પાયાના ઘટક છે બરાબર તો આ પ્રયોગ પ્રમાણે આ વસ્તુ તારણ થયું તો બાળકો આ છે આ રીતે ઇલેક્ટ્રોનની શોધ થઈ છે બરાબર છે તો બાળકો અહીંયા શું છે કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન જે છે તે જુદા જુદા વ્યવહાર બતાવે એવો વ્યવહાર બતાવે અહીંયા જે કેથોડ કિરણ છે તે એવો વ્યવહાર બતાવે જાણે કે ઋણ વિભાજિત કણો ધરાવતો હોય બરાબર તો આ કેથોડ કિરણ જે છે